કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં પાઠ બીજો આહારના ઘટકો એમાં ભાગ બીજો ભણીશું. આપણે ભાગ એકમાં જોઈ ગયા કે અલગ અલગ વિટામિનો, પોષક દ્રવ્યો જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે, એમાં આપણે પોષક દ્રવ્યો પણ જોયા. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ સાર. વિટામિનમાં આપણે છેલ્લે જોયું તો વિટામિન કયા કયા છે, વિટામિન એ, બી, સી, ડી અને કે. ઓકે, તો ચાલો આપણે હવે આજે થોડું એના વિશે વધારે જોશું કે બીજા કયા ખોરાકમાં રહેલા છે. આપણા શરીરને ખનિજ સારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે, એટલે કે ખનિજ સાર પણ આપણા શરીર માટે જરૂરી છે પણ અલ્પ માત્રામાં. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ સાર આવશ્યક છે. સારા સ્વાસ્થ્ય માટે અને વિકાસ માટે ખનિજ સાર પણ આવશ્યક છે. વિવિધ ખનિજ સારોના કેટલાક સ્ત્રોતો આકૃતિ 2.10માં દર્શાવેલા છે આપણને. અહીંયા મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે. એકથી વધારે શું હોય છે, પોષક દ્રવ્યો. તમે પણ કોષ્ટક 2.2માં તારણોને લગતા સમયે આ બાબત પર અવશ્ય ધ્યાન આપ્યું હશે. છતાં પણ કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યથી માત્રાથી વધારે હોય છે. ઉદાહરણ તરીકે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્ય કરતાં અત્યંત વધારે હોય છે. એટલે ચોખામાં કાર્બોદિત ખૂબ જ વધારે હોય છે. આથી એવું કહી શકાય છે કે ચોખા કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. ચોખા કેવો છે, કાર્બોદિત સમૃદ્ધ ખોરાક. આ પોષક દ્રવ્ય ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા છે. આની સિવાય પણ આપણા શરીર માટે પાચક રેસા અને પાણીની પણ જરૂર પડે છે. પાચક રેસા વૃક્ષાંશના નામે ઓળખાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પાચક રેસા વૃક્ષાંશના નામે ઓળખાય છે. આપણા ખોરાકમાં વૃક્ષાંશ એટલે રેસાની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો અનાજ, દાળ, બટાટા, તાજા ફળો અને શાકભાજી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો કયા, અનાજ, દાળ, બટાટા, તાજા ફળો અને શાકભાજી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્યો પ્રદાન કરતા નથી, છતાં પણ તે આપણા ભોજનનો એક આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દેવો જોઈએ. રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ રેસાઓ એટલે વૃક્ષાંશ શું કરશે તો આપણા શરીરમાં અપાચિત જે ખોરાક છે એને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. હવે અહીંયા આપણને ચિત્રમાં બાજુમાં તમને જોવા મળે છે જે અલગ અલગ ખોરાક એટલે કે વનસ્પતિના સ્ત્રોતો આપેલા છે, જેમાં સૌથી પહેલાં ઉપર આયોડિન. તો આયોડિનમાં તમને લેવું હોય આયોડિન, ફોસ્ફરસ, બરાબર. પછી આયર્ન અને કેલ્શિયમ, આ ચારે ચાર શું છે, ખનિજ ક્ષારો છે. શું છે, ખનિજ ક્ષાર. આયોડિન, ફોસ્ફરસ, આયર્ન અને કેલ્શિયમ. આયોડિન શેમાંથી મળશે, તો દરિયાઈ યુક્ત ખોરાક. કયો, દરિયાઈ યુક્ત ખોરાક. એમાં માછલી, ઝીંગા, વરચુલો, ત્યારબાદ લીલી શાકભાજી વગેરેમાંથી તમને આયોડિન અને મીઠું. યાદ રાખ્યું, દરિયાઈ યુક્ત ખોરાક એટલે કે ક્ષારવાળો, સમજી ગયા. તેઓ માછલી, ઝીંગા, કરચલા, મીઠું અને લીલા પાંદડાવાળા શાકભાજી. ત્યારબાદ ફોસ્ફરસ કેમાંથી મળે, તો દૂધ, કેળા, મરચા, દાળમાંથી મળી આવે છે. આયર્ન શેમાંથી મળે, તો લીલા પાંદડાવાળા શાકભાજી, સફરજન, જામફળ અને માંસમાંથી, જેને આપણે યકૃત પણ કહીએ. કેલ્શિયમ શેમાંથી મળે, તો દૂધ અને ઈંડામાંથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, જે આપણે શેના નામ જોયા, ખનિજ ક્ષારોના. યાદ રહ્યા, પહેલું છે આયોડિન,
બીજું ફોસ્ફરસ, ત્રીજું આયર્ન અને ચોથું કેલ્શિયમ. પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. પાણી શું કરશે તો આપણા આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં મદદ કરે છે. તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે જેને આપણે પ્રવાહી સ્વરૂપમાં લઈ શકીએ છીએ. એટલે કે શેમાંથી? પ્રવાહી સ્વરૂપ. તો કયું? પાણી, દૂધ અને ચા. આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત આપણા શરીરને પાણી પ્રદાન કરે છે કે નહીં. એના માટે આપણે જોઈશું પ્રવૃત્તિ 3. એક ટામેટું અથવા લીંબુ જેવું કોઈ ફળ લઈ તેને નાના નાના ટુકડાઓમાં કાપો. શું આવું કરતી વખતે તમારા હાથ ભીના થાય છે? તો હા વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમારા ઘરમાં ફળ અથવા શાકભાજીને કાપવા, છોલવા તથા પીસવામાં આવે ત્યારે ધ્યાનપૂર્વક તેનું નિરીક્ષણ કરો. શું તમને એવા તાજા ફળ કે શાકભાજી વિશે ખ્યાલ આવે છે કે જેમાં પાણીની માત્રા નથી હોતી? આપણે જોઈએ છીએ કે કેટલાક ખાદ્ય પદાર્થમાં પાણી હોય છે. કેટલાક અંશે આપણા શરીરની પાણીની જરૂરિયાત આવા જ પાણીથી પૂર્ણ થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક ખાદ્ય પદાર્થોને રાંધતી વખતે પણ તેમાં પાણી નાખીએ છીએ. હવે જે સમતોલ આહાર અને પછી જોવાનું આવશે ત્રુટિજન્ય રોગો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સમતોલ આહાર એટલે શું? સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ તેને આહાર કહેવાય. આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ જેની આપણા શરીરની આવશ્યકતા છે. કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે ન હોવું જોઈએ કે ઓછું ન હોવું જોઈએ. કોઈ પણ પોષક દ્રવ્યો જરૂરિયાતથી વધારે કે ઓછું ન હોવું જોઈએ. આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ. આ પ્રકારના આહારને સમતોલ આહાર કહેવાય છે. એટલે કે જે આહારમાં બધા જ પોષક દ્રવ્યો રહેલા હોય તેમજ પર્યાપ્ત માત્રામાં રેસા અને પાણી હોય તો તેવા આહારને કહેવાય સમતોલ આહાર. જે આહારમાં બધા જ પોષક દ્રવ્યો રહેલા હોય તો તેને કહેવાય સમતોલ આહાર. શું તમે વિચારો છો કે પ્રત્યેક વય જૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે? શું તમે એવું પણ વિચારો છો કે આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે? એક અઠવાડિયા સુધી તમે જે પણ ખાઓ છો તેને એક ચાર્ટ તૈયાર કરો. પ્રતિદિન તમે જે ખાઓ છો તેમાં બધા પોષક દ્રવ્યો હાજર છે. કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ એટલે કે મગ અથવા ચણા, આથોણવાળો ખોરાક એટલે કે સાઉથ ઇન્ડિયન ખોરાક જેમ કે ઇડલી, લોટનું મિશ્રણ એટલે કે મકાઈની રોટલી, અનાજ કે કઠોળના બનેલ થેપલા, કેળા, પાલક, દાળિયા, ગોળ, શાકભાજી અને આવા પ્રકારના અન્ય ખોરાકના ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ ધરાવે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર લઈ શકે છે. યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો પણ હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે યોગ્ય પ્રકારનો આહાર લેવો એટલું જરૂરી નથી, પણ એ યોગ્ય રીતે રાંધેલો પણ હોવો જોઈએ જેથી તેના પોષક તત્વો નષ્ટ ન થાય. શું તમે જાણો છો કે ખોરાક રાંધવાથી કેટલાક પોષક તત્વો નષ્ટ થઈ જાય છે? એટલે કે જ્યારે ખોરાકને રાંધવામાં આવે છે ત્યારે અમુક પોષક તત્વો નષ્ટ થઈ જતા હોય છે. પહેલી જાણવા માટે ઉત્સાહી છે, શું પ્રાણીઓના ખોરાકમાં પણ બધા પોષક દ્રવ્યો હાજર હોય છે? શું પ્રાણીઓને પણ સમતોલ આહારની આવશ્યકતા રહે છે? તો જોઈએ, શાકભાજી તથા ફળોને
જો છાલ ઉતારીને કે કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન નષ્ટ એટલે કે દૂર થઈ જાય. શાકભાજી તથા ફળોની છાલમાં કેટલાય મહત્ત્વના વિટામિન તથા ખનિજક્ષારો હાજર હોય છે. ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલ વિટામિન તથા કેટલાક ખનિજક્ષાર દૂર થઈ જાય છે. યાદ રાખજો, ચોખા અને દાળને તમે વારંવાર ધોવો તેમાં જે વિટામિન અને ખનિજક્ષાર એ પણ દૂર થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે તથા તે પચવામાં સરળ રહે છે. તેની સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક દ્રવ્યોને નુકસાન પણ પહોંચે છે. જો ખોરાક રાંધવામાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે તથા ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો તે પાણીમાં કેટલાય મહત્ત્વના પ્રોટીન અને ખનિજક્ષાર દૂર થાય છે. ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખોરાક તમે જ્યારે રાંધો ને ત્યારે વિટામિન સી સૌથી ઝડપથી નષ્ટ થઈ જાય છે અને સરળતાથી. શું યોગ્ય નથી કે આપણે આપણા આહારમાં કેટલાક ફળ તથા કાચા શાકભાજીનો ઉપયોગ કરીએ? બોજોએ વિચાર્યું કે હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો જોઈએ, તે યોગ્ય છે. એક વાટકી કાર્બોદિતયુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઊર્જા આપે છે, ખરું ને? આથી તેણે તળેલી વસ્તુ જેવી કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેંડા વગેરે ભરપૂર ચરબીયુક્ત આહાર ખાધો, તેના સિવાય અન્ય ખોરાક ખાધો જ નહીં. શું તમે વિચારો છો કે તેણે ઠીક કર્યું હશે? ના, બિલકુલ જ નહીં. અહીંયા તમે એનું હાલત જોઈ શકો છો. આટલું વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા શરીર માટે, આપણા માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા મેદસ્વીતાનું કારણ બને છે. એટલે કે જે લોકો ખૂબ જ જાડા ચરબીવાળા દેખાય તમને, એટલે સમજી લેવાનું કે આના ખોરાકમાં ચરબીની માત્રા ખૂબ જ વધારે છે અને ચરબીની માત્રા વધારે યોગ્ય નથી, એટલે એનું પ્રમાણ ઘટાડવું જોઈએ. હવે છેલ્લું ત્રુટિજન્ય રોગો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ત્રુટિજન્ય રોગો. વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે પરંતુ ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની એટલે કે ત્રુટિ ઉણપ હોય છે. જો આ ઉણપ લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિમાં કેટલીક ખામી ઉત્પન્ન થાય છે. એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એટલે કે એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ હોય તો આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એ રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમયના સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટિજન્ય રોગો કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ત્રુટિજન્ય રોગ એટલે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે, પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે જે રોગ થાય તેને કહેવાય ત્રુટિજન્ય રોગો. જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહ્યો તો તેની અથવા તેણીની વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાનો રોગો તથા ઝાડા જેવા રોગો થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પ્રોટીન તથા કાર્બોજી જેવા આહારથી લાંબા સમય સુધી વંચિત રહે તો તેની વૃદ્ધિ સંપૂર્ણપણે અટકી જાય છે. આવી વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી થઈ જાય છે. તે એટલી દુબળી થઈ જશે કે ચાલવા માટે પણ અસમર્થ થઈ જાય છે. વિવિધ વિટામિનો અને ખનિજક્ષારોના અભાવથી રોગ અથવા વિકૃતિઓ થઈ શકે છે. તેમાંથી કેટલાક 2.3માં દર્શાવવામાં આવેલ છે. આવી ત્રુટિજન્ય રોગોને સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય. ત્રુટિજન્ય રોગોને કેવી રીતે અટકાવી શકો? સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગોને અટકાવી શકાય છે. આ પ્રકરણમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે જુદા જુદા વિસ્તારોમાં ખોરાકની એટલી વધારે વિવિધતા હોવા છતાં પણ આહારમાં પોષક તત્વોનું વિતરણ સામાન્ય શા માટે છે? આ વિતરણ આપણા ભોજનમાં આવશ્યક પોષક તત્વોની હાજરી સુનિશ્ચિત કરે છે.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સ્વાધ્યાય આપેલું છે જે તમારે સારા અક્ષરે નોટમાં લખવાનું રહેશે. આપણે જોઈએ તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ. તો તમને ખ્યાલ આવી ગયો હશે કયા કયા? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજસારો. બીજા જે ખાલી જે સવાલ છે પહેલો, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે, તો ઊર્જા કોણ પ્રદાન કરે? કાર્બોદિત અને ચરબી. બીજું, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે, જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિ માટે ખાસ પ્રોટીન. શું આવશે? પ્રોટીન. વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે, સારી દ્રષ્ટિ, તો વિટામિન એ. ખનિજ કે જે હાડકા માટે આવશ્યક છે, બરાબર, તેમાં આપણે કેલ્શિયમ. કયું ખનિજ? કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ ફોસ્ફરસ પણ જરૂરી છે. બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રા. તો તમને ખ્યાલ આવી ગયો છે તમારા વિદ્યાર્થી મિત્રો, આ જાતે કહ્યું જેમ ચરબી. તો મેં પહેલાં પણ તમને કીધું ચરબીવાળો કયો ખોરાક? તો બદામ, તલ, મગફળી. ઓકે, સ્ટાર્ચ. તો કાર્બોદિત હોય બટાકા, ભાત. પાચક રેસા એટલે વૃક્ષાંશ. વૃક્ષાંશ એમાં હોય છે શાકભાજી, બટાકા, દાળ. પ્રોટીન એમાં હોય છે, તો પ્રોટીન તો આપણે બહુ જોયું હમણાં, દૂધ, ઈંડા, માછલી, માંસ, મલાઈ. કે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? હવે જે ખરા ખોટા, માત્ર ભાત એટલે કે ચોખા ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યકતા પૂરી કરી શકીએ છીએ? ખાલી ચોખા ખાવાથી? ના. ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે? તો હા. શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ? હા. શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે? તો ના. ખાલી માંસમાંથી તમને બધા જ પોષક દ્રવ્યો ના મળી રહે. હવે છે ખાલી જગ્યા. વિટામિન ડીની ઉણપથી થાય છે? તો સુક્તાન. ખાલી જગ્યાની ત્રુટિથી બેરી બેરી રોગ થાય છે? તો વિટામિન બી. વિટામિન સીની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય છે? તો સ્ક્વી. આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંદ્રાપણું આવે છે? તો વિટામિન એ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે આ સારા અક્ષરે લખી નાખવાનું છે સવાલના જવાબ સાથે. અહીંયા જોઈ લો તમે આ થોડુંક કે જે એના ત્રુટિજન્ય રોગોને ચિહ્નો આપેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સારા અક્ષરે લખી નાખજો અને વાંચી લેજો. ચલો આવજો.